હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાનું કહે છે. સરસ, તો શું કરીશું તેનું? રિમાન કહે છે મારો મિત્ર રાહુલ ગોંડલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. હા, તો હું આજે જ રાહુલના પપ્પાને મળી અને તે હોસ્ટેલ વિશે માહિતી મેળવી લઈશ. આવો આવો રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોલો ને રમેશભાઈ, કેમ આવવાનું થયું? અરવિંદભાઈ, મારો દીકરો રિવાન પણ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાની જીદ કરે છે. તમારો રાહુલ પણ ગોંડલ છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે ને? હા રમેશભાઈ, અમારો રાહુલ ગોંડલ સરદાર પટેલ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. તો થોડી માહિતી આપો ને સરદાર પટેલ છાત્રાલય વિશે. હા રમેશભાઈ, ત્યાં તો શિક્ષણ જગતમાં સારો એવો અનુભવ ધરાવતા વેલજી દાદાના માર્ગદર્શન નીચે બાળકોની કેળવણી થાય છે. અને ખાસ તો એક જ જ્ઞાતિના બાળકો સરદાર પટેલ છાત્રાલયમાં હોવાથી મેં પણ રાહુલને ત્યાં જ અભ્યાસ કરવા માટે મૂકેલ છે. અને રાહુલ કહે છે કે સાંજની પ્રાર્થના સભામાં ત્યાં તો જીવન ઘડતરનું અમૂલ્ય જ્ઞાન પણ અપાય છે. હે અરવિંદભાઈ, તો આપણે રાહુલને પણ બોલાવીએ તો એ છાત્રાલય વિશે મને થોડી વધારે માહિતી આપી શકે. રાહુલ, એ બેટા રાહુલ, આવજે તો જરા. સંપૂર્ણ લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકો, વિશાળ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, આર્ટ અને ક્રાફ્ટ રૂમ તથા સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ અપાય છે. વિશાળ મેદાન સાથેનું સંકુલ અને શિક્ષણ સાથે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, સ્કેટિંગ, કુસ્તી, જુડો વગેરેમાં વિદ્યાર્થીઓ મેડલ પ્રાપ્ત કરે છે. શાળામાં જ અદ્યતન જીમ તથા સ્વિમિંગ પુલ પણ છે અને ત્યાં તો તરતા શીખવાની ખૂબ જ મજા પડે છે. અને ખાસ તો અમારી રુચિ મુજબનું ભોજન પણ અપાય છે. ગત વર્ષે ધોરણ 10 બોર્ડમાં ત્યાંના 12 વિદ્યાર્થીઓ 90 PR અપ પરિણામ લાવ્યા હતા. વાહ, હોસ્ટેલ તો ખૂબ જ સરસ છે. હવે ત્યાં પ્રવેશ માટે શું પ્રક્રિયા છે? હું તમને સ્કૂલના કોન્ટેક્ટ નંબર આપું છું, ત્યાં તમે કોલ કરીને પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. નમસ્કાર મિત્રો, આપણી જયસદા સ્કૂલ તથા છાત્રાલયની એડમિશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. આપ નીચે આપેલા હેલ્પલાઈન નંબરમાં સંપર્ક કરી સંસ્થાની સંપૂર્ણ માહિતી મેળવી આપના બાળકનું એડમિશન કરાવી શકો છો. આપ સંસ્થાની તમામ એક્ટિવિટી સ્કૂલના ફેસબુક પેજ જયસદા સ્કૂલ પર જોઈ શકશો અને આ ફેસબુક પેજને લાઈક કરી આગળના તમામ અપડેટ મેળવી શકશો. જય હિન્દ, જય સરદાર.